સાબરકાંઠાથી ખૂબ જ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં નાની બાગોળ વિરાઈ માતાના મંદિર ખાતે મટકી ફોડ કાર્યક્રમ બાદ વીજ પોલ ધરાશાય થયો છે. જી હા, આપને જણાવી દઈએ કે વીજ પોલ ધરાશાય થયાની ઘટના સામે આવી છે. સાબરકાંઠાથી આ ઘટના સામે આવી છે તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજની ઘટના છે. વીજ પોલ ધરાશાય થયો છે તો પ્રાંતિજની નાની બાગોળ વિરાઈ માતાના મંદિર ખાતે જે મટકી ફોડ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તે દરમિયાન ત્યારબાદ વીજ પોલ ધરાશાય થયો છે તો નગરપાલિકા દ્વારા ઉભો કરવામાં આવેલ વીજ પોલ ટાવર ધરાશાય થયાની ઘટના સામે આવી છે. વીજ પોલ ટાવર ધરાશાય થતા ત્રણ યુવાનોને ઈજાઓ પહોંચી છે તો ઈજાગ્રસ્ત યુવાનોને 108 મારફતે પ્રાંતિજ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા છે. વધુ સારવાર અર્થે બે યુવાનોને પ્રાંતિજ સિવિલથી હિંમતનગર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા નગરપાલિકાના પ્રમુખ સહિત લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યારે મટકી ફૂડ કાર્યક્રમ બાદ વીજ ટાવર ધરાશાય થતા મોટી જાનહાનિ ટળી છે. જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, પ્રાંતિજમાં વીજ પોલ ધરાશાય થયાની ઘટના સામે આવી છે. વિરાઈ માતાના મંદિર ખાતે આ મટકી ફોડ કાર્યક્રમ બાદ વીજ પોલ ધરાશાય થયો છે. નગરપાલિકા દ્વારા ઉભો કરવામાં આવેલ વીજ પોલ ધરાશાય થયો છે. ઈજાગ્રસ્ત યુવાનોને 108 મારફતે પ્રાંતિજ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ત્રણ યુવાનોને ઈજા પહોંચી છે, ત્યારે વધુ સારવાર અર્થે બે યુવાનોને પ્રાંતિજ સિવિલથી હિંમતનગર ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા નગરપાલિકાના પ્રમુખ સહિત લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યારે મટકી ફૂડ કાર્યક્રમ બાદ આ વીજ પોલ ધરાશાય થતા મોટી જાનહાનિ ટળી છે. જો મટકી ફૂડ કાર્યક્રમ દરમિયાન વીજ ટાવર ધરાશાય થયો હોત તો અનેક લોકો વીજ પોલ ટાવર નીચે દટાઈ ગયા હોત. પ્રાંતિજ ખાતે સ્ટ્રીટ લાઈટ નો વીજ પોલ પડવાની આ બીજી ઘટના સામે આવી છે. ત્યારે પ્રાંતિજ પાલિકા દ્વારા નગરમાં લાગેલ વીજ ટાવર પોલ ચેક કરવા માંગ પણ ઉઠી છે.